રાજુલા પ્રાંત કચેરી સામે ચાલી રહેલા ઉપવાસ આંદોલનનો આજે 15મો દિવસ થવા પામ્યો. રાજુલા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારના પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો દ્વારા છેલ્લા 2 અઠવાડિયાથી GSCL કંપની તથા ભૂમાફિયાઓ વિરુદ્ધ જમીન પર કબજો કરી દૂર કરવાની માંગણી સાથે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. કડિયાળી તાલુકા પંચાયતના ભાજપના સદસ્યના સુપુત્ર જીલુભાઈ બારીયા તેમજ માંધાતા ગ્રુપના પ્રમુખ મધુભાઈ સાખર છેલ્લા દિવસથી અમરનાથ ઉપવાસ કરી રહ્યા છે, જેમાં રાજુલા સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા તેમની શારીરિક તપાસ કરવામાં આવી હતી. તેમાં ડોક્ટર સાહેબ દ્વારા તેમનું કહેવું છે કે જીલુભાઈ બારીયાનું શુગર લેવલ ઓછું છે, તેમજ ઉપવાસ પર બેઠેલા અમુક લોકોનું નિદાન કરવામાં આવ્યું હતું અને છાવણીમાં દવાઓ આપવામાં આવેલ, જેમાં અમરનાથ ઉપવાસમાં અન્ય 3 લોકો પણ બેસ્યા છે. જ્યારે આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બને છે ત્યારે સાંજે ઉપવાસ આંદોલન કરી રહેલા પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ભાણાભાઈ ગુજરિયા, અશોકભાઈ ભાલિયા, અજયભાઈ શિયાળ, રણછોડભાઈ બાંભળિયા તેમજ બોડી સંખ્યામાં ઉપવાસ આંદોલન કરી રહેલા લોકો છે, જેમાં વૃદ્ધ માજી દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું કે લોકો દ્વારા મૌન રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિયાળ વીરજી, KTV ન્યૂઝ ગુજરાતી, રાજુલા.